સામાજિક વિજ્ઞાનમાં આજે આપણે આમુખનું મહત્વ અને આમુખનો બંધારણ આધારસ્તંભ આપણે પાઠ 8માં જે ભારતનું બંધારણ રાજ્ય બંધારણ વિશે અત્યારે ભણીએ છીએ ત્યારે ખાસ કરી ભારતનું જે સંવિધાન છે આપણે આના પહેલાના વિડિયો દ્વારા સમજ્યા કે ભારતનું જે સંવિધાન છે સાર્વભૌમ સમાજવાદ આપણી સાંપ્રદાયિક લોકતંત્ર આવી રીતે આપણે જોઈએ કે પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો મૂળભૂત હેતુ લોકો માટે આર્થિક સામાજિક અને રાજકીય ન્યાય મળી રહે તેમજ આપણી વિચારશક્તિ અભિવ્યક્તિ માન્યવત્તા જે છે એ રજુ કરી શકીએ તેમજ ધર્મ અને ઉપાસનાની બાબતમાં સ્વતંત્રતા મળે દરેક લોકોનો સમાન દરજ્જો મળે આ વસ્તુ આપણને આમુખમાં એટલે કે ભારતનું જે સંવિધાન છે એમાં દર્શાવવામાં આવે છે અને આ જે વસ્તુ છે એ વિકસાવવાનો ગંભીરતાપૂર્વક અહીંયા આગળ સંકલ્પ કરવાનો અહીંયા આપણને આ મોકો મળ્યો હતો કે 26 નવેમ્બર 1949 આના પહેલાના વિડીયો દ્વારા મેં તમને આ સમજાવ્યું હતું કે આપણું જે ભારતનું સંવિધાન છે એમાં શું લેખ આપેલો છે આપણે એ કાલે આના પહેલાના વિડીયો દ્વારા ચર્ચા કરી હતી આમુખ છે એ હોકાયંત્ર જેવું કામ કરે છે અને દરેક વસ્તુ બાબતે આમ જોગવાઈ કરેલી છે જે બંધારણમાંથી આપણને ખૂબ મહત્વનો ભાગ ભજવે છે આમુખને આત્મા કર્યો છે જેમ શરીર છે એ આત્મા વગર નકામું છે એમ આપણું બંધારણ વગર આપણા ન્યાય નીતિ નિયમો જે છે એ બંધારણમાં આપેલા હોવાથી બધી જ બાબતમાં આ આમુખ વગરનું દરેક કામ નકામું છે તો આમ જોઈએ તો આમુખની રાષ્ટ્રીય એકતા અખંડતા અને નાગરિક વચ્ચેની બંધુત્વની ભાવના જે છે એનો આદર્શ પરવો આમુખમાં રહેલો છે આમુખ છે ઉચ્ચ આદર્શનું ધ્યેયનું પીઠ બળ તે તરીકે ઓળખાય છે હવે આપણે આગળ આમુખના આધારસ્તંભો જોઈએ તો મુખ્ય આમુખના ત્રણ આધારસ્તંભો છે લોકશાહી સમાજવાદી અને બિન સાંપ્રદાયિકતા હવે આ જે લોકશાહી છે એ માટે એની ચર્ચા કર્યા પછી આપણે આમુખના આધારસ્તંભો વિશે ચર્ચા કરીએ કે બંધારણીય ભારતીય બંધારણના આમુખના વ્યક્ત થયેલા આધારભૂત શબ્દો જેવા કે અમે ભારતના લોકો સાર્વભૌમ સમાજવાદી બિન સાંપ્રદાયિક લોકશાહી પ્રજાસત્તા બંધુતા ન્યાય સમાનતા સ્વાતંત્ર્ય રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા વગેરે છે આપણે જોઈએ તો ભારતના લોકો છે સાર્વભૌમ એટલે કે દરેક લોકોને પોતાની ભાઈચારાની લાગણી સમાજવાદી બિન સાંપ્રદાયિક લોકશાહી બંધુતા ન્યાય સમાનતા સ્વાતંત્ર્યતા એકતા અને અખંડિતતામાં માનનારા લોકો છે આપણે આમ જોઈએ તો નીચે દર્શાવેલા ત્રણ આધારસ્તંભોની વાત કરીએ તો પહેલું છે લોકશાહી લોકશાહી છે ભારતના બંધારણમાં ભારતના લોકોને આખરી સાર્વભૌમ સત્તા આપવામાં આવી છે કોઈ એક વ્યક્તિ કે વર્ગનું શાસન અહીં નથી પરંતુ સત્તાની અંતિમ બાગડોર લોકો હસ્તક છે એટલે કે દરેક લોકો લોકો દ્વારા અહીંયા કામ કરતી આપણી આ લોકશાહી છે ખાસ કરીને લોકશાહી શબ્દનો અર્થ સમજીએ તો લોકશાહી એટલે અહીંયા ડેમોક્રેસી છે ડેમો એ ગ્રીસ ભાષા પરથી ઉતરી આવ્યો આ શબ્દ છે ગ્રીસ નો મૂળ જે શબ્દ છે લોકો એટલે કે ડેમોસ ડેમોસ એટલે લોકો અને ક્રેટોસ એટલે સત્તા લોકોની શાહી સત્તા અહીંયા આગળ લોકશાહી શબ્દનો અર્થ જોઈએ તો ખાસ કરીને જોઈએ તો લોકોનું લોકો વડે લોકો દ્વારા ચાલતું રાજ્ય એટલે લોકશાહી આમ જોઈએ તો ખાસ કરીને આપણે અમુક વ્યક્તિના હકમાં નિરંકુશ રીતે સ્થાપિત થયેલી નથી આપણી જે રાજ્ય સત્તા છે એ કોઈ પણ એક વ્યક્તિ ચોક્કસ વ્યક્તિના હાથમાં નિયંત્રિત રીતે સ્થાપાયેલી નથી પરંતુ લોકોના હાથમાં છે લોકો પોતે જે ચૂંટે છે એ જ ચૂંટે લોકો જે નિર્ણય પોતાની નિર્ણય શક્તિ દ્વારા જે સ્થાન આપે છે તે જ અહીંયા સ્થપાય છે લોકશાહી એવી રાજ્ય વ્યવસ્થા કે છે જેમાં લોકો સામાજિક આર્થિક રાજકીય ન્યાય મેળવી શકતા હોય છે અને રાજ્ય વ્યવસ્થામાં ભાગ લેવાનો અધિકાર પણ ધરાવતા હોય છે લોકો પોતાની જે રાજકીય આર્થિક અને સામાજિક રીતે ન્યાય મેળવવાની જે સત્તા છે એ મેળવવા માટે લોકશાહી નો અહીંયા આગળ જોતા હોય છે લોકો દ્વારા લોકોથી લોકો વડે અને લોકો દ્વારા ચાલતું રાજ્ય એટલે લોકશાહી અહીંયા આપણે ખાસ કરીને આપણે જાણીએ
ને કારોબારી મંડળ એટલે કે પ્રધાનમંડળ અને વહીવટી તંત્રને જવાબદાર હોય છે. કારોબારીને સભા અબાધિત સત્તા નથી. કારોબારી પોતાની રીતે કંઈ જ નિર્ણય લઈ શકતી નથી. તેને નિયત આમ લોકશાહી રાજ્ય એટલે લોકોનું લોકો વાળે અને લોકો દ્વારા ચાલતું રાજ્ય. સત્તા સાચી છે લોકોના પ્રતિનિધિઓમાંથી બનેલી હોય છે. ભારત છે એક પ્રજાસત્તાક રાજ્ય એટલા માટે છે કે ભારતનો કોઈ પણ નાગરિક બંધારણીય નિર્ધારિત કરેલ લાયકાત ધરાવતો હોય અને તે વ્યક્તિ સાર્વત્રિક પુખ્ત હોય મતિક મતિક અધિકારથી ચૂંટાઈ આવે છે તે કોઈ પણ વંશ પરંપરાગતને વારસાને આધીન આ પદ પ્રાપ્ત કરી શકતો નથી. આપણે જાણીએ છીએ કે જે વંશ પરંપરાગત અહીંયા પણ કોઈ પણ વંશાવલીને ન્યાય આપીને સ્થાન આપવામાં આવતું નથી. 5 વર્ષ માટે જે તે વ્યક્તિ પુખ્ત હોય હોવો જોઈએ પોતે દરેક અહીંયા આગળ જે નિર્ધારિત કરેલા હોય એવા લાયકાતોને આધારે ધરાવતો હોવો જોઈએ તેમજ તેની મત અધિકારી પણ એટલે કે જે મતના વધારેમાં વધારે મત મળી અને જે કંઈ સ્થાન આપવામાં આવ્યું હોય એ ચૂંટાયેલો હોવો જોઈએ. આ 5 વર્ષ માટેની સત્તા માટે જ તેને ચૂંટવામાં આવે છે. ત્યાર પછી એને વારસાગત એનું કોઈ સ્થાન આપવામાં આવતું નથી. આ 5 વર્ષ સુધી સામાન્ય સત્તા ઉપર કોઈ પણ વ્યક્તિ રહી શકે છે. સંસદીય સરકારી યુક્ત સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત પર કામ કરે છે. તેની જવાબદારી સરકાર જવાબદાર સરકાર પણ કહેવામાં આવે છે. તેને જવાબદાર સરકાર એટલા માટે કહેવામાં આવે છે કે લોકોનું આર્થિક રાજકીય અને ખાસ કરીને સામાજિક રીતે જે એની જે કંઈ મુશ્કેલી હોય એને ન્યાય આપવાનું કામ એને કરવાનું હોય છે. ભારતની લોકશાહી સરકાર સ્વતંત્રતા સમાનતા અને બંધુતાની ભાવનાને સ્વીકાર છે અને તે હેતુઓને પૂર્ણ કરવા માટે પ્રયત્નશીલ રહેશે એવી સ્પષ્ટતા આમુખમાં કરવામાં આવેલી છે. બંધારણના ઘડવૈયાઓએ ભારતના લોકોને સાર્વત્રિક પુખ્ત હોય અને મત અધિકાર આપવાનો હક અને હિંમતપૂર્વક શ્રદ્ધા મૂકી છે. આપણે ખાસ કરીને જાણીએ છીએ કે આપણે પણ આપણી લોકશાહીમાં આપણે 18 વર્ષે આપણે પુખ્ત વય કહેવાય છે એટલે 18 વર્ષે મત આપવાનો અધિકાર આપણને મળેલો છે. લોકશાહીમાં ભારતીય બંધારણમાં મૂળભૂત હકો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સંસદ ધારાસભા સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર અને ચૂંટણી પંચની રચના અને કાર્યો વગેરે જોગવાઈઓની આધારે ભારતની લોકશાહી રાજ્ય તરીકે ઘોષિત કરે છે. આમ જોઈએ તો લોકશાહીના ભારતીય બંધારણમાં મૂળભૂત રીતે હકો રાજકીય નીતિઓ શિક્ષણ આવી રીતે અહીંયા આગળ સિદ્ધાંતો સંસદ દરેક વસ્તુને ની કાર્યો દ્વારા જોગવાઈ કરેલી હોય છે અને તે રાજ્ય ઘોષિત કરે છે તે પ્રમાણે એ કરવાનું રહે છે. સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર એટલે કોઈ પણ જાતિ કોઈ પણ જ્ઞાતિ કોઈ પણ ધર્મ પાળનારો કોઈ પણ ભાષા બોલનારો કોઈ પણ લિંગ એટલે કે સ્ત્રી હોય કે પુરુષ શિક્ષણ એનું ગમે તેટલું હોય ભણેલો હોય કે અભણ હોય આવકનો પણ સ્તર જે પણ હોય ઓછી આવક ધરાવતો હોય કે પછી વધારે વધારે ઉદ્યોગપતિ હોય એને જન્મસ્થાનના ભેદભાવ કર્યા વિના 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના ભારતના કોઈ પણ નાગરિકને મત આપવાનો અધિકાર છે અને જો કે મતદારની યાદીમાં નાગરિકના નામની નોંધણી આવશ્યક છે. આપણે જાણીએ 18 વર્ષની ઉંમરે કોઈ પણ લિંગ હોય એટલે કે સ્ત્રી હોય કે પુરુષ હોય પૈસાદાર હોય કે ગરીબ હોય કોઈ પણ ધર્મને માનનારો હોય કોઈ પણ વિચારને માનનારો હોય કોઈ પણ રાજકીય સામાજિક આર્થિક દ્રષ્ટિએ કાંઈ પણ વિચારનારો હોય કોઈ પણ જ્ઞાતિ હોય કોઈ પણ ધર્મ પાળનારો હોય આ દરેક વ્યક્તિને મત આપવાનો અધિકાર આપણી મતદાર યાદીમાં એનું નામ હોવું જોઈએ બસ એટલું આવશ્યક છે. આમ ખાસ કરીને લોકશાહી છે એ કેવું તંત્ર રચના કરે છે એની જાણકારી કે જે લોકો દ્વારા લોકો વડે લોકોથી અને લોકો વડે ચાલતું રાજ્ય છે. ત્યાર પછી આપણે એને આગળ બીજું જે આદર્શમ છે તો સમાજવાદી આ વસ્તુ જોઈએ તો સમાજવાદી એટલે દરેક લોકો સમાજમાં રહીને જ કામ કરતા હોય છે. ભારતમાં 1979માં જે કટોકટી શાસન દરમિયાન બંધારણમાં 42 સુધારા દ્વારા આમુખમાં સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો છે. ખાસ કરીને તારે સમય યાદ રાખો કે જે સામાજિક ક્રાંતિ દ્વારા કલ્યાણવાદ સ્થાપવામાં આવ્યું તે અહીંયા આગળ 1976માં આ શાસન બંધારણમાં 42માં
સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો છે. ભારતીય બંધારણની મોટા ભાગની જોગવાઈઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે સમાજ ક્રાંતિ દ્વારા સામાજિક અને આર્થિક સમાનતાને સાધીને કલ્યાણ રાજ સ્થાપવાનો મૂળ ઉદ્દેશ છે. અહીંયા કલ્યાણ રાજ સ્થાપવાની શું કામે લોકોને જરૂરિયાત પડી કે માણસની રાજકીય કે આર્થિક સમાનતા સાધવા માટે સમાજવાદી શબ્દ આ ઉમેરવામાં આવ્યો અને એને કલ્યાણ રાજ સ્થાપવાનો મૂળ ઉદ્દેશ હતો. આમુખમાં તમામ નાગરિકોને સામાજિક રાજકીય તેમજ આર્થિક ન્યાય અને સમાનતા પ્રાપ્ત થાય તેવી સમાજવાદી વિચારસરણી ધરાવતી સમાજ રચનાની સ્થાપનાનું ધ્યેય રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં રાખવામાં આવ્યું છે. આમ માણસ દરેક નાગરિકને રાજકીય આર્થિક અને સામાજિક રીતે ન્યાય પ્રાપ્તિનું જ આ એક આધારસ્તંભનું લક્ષ્ય છે. સમાજવાદી સમાજમાં રાષ્ટ્રીય સંસાધનો ન્યાયયુક્ત વૈશ્વિક ઉત્પાદન અને વિતરણની વ્યવસ્થા રાજ્ય સ્તર હોય છે અને રાજ્યમાં વિવિધ વિસ્તારોની વ્યવસાયોમાં કાર્ય કરતા લોકો વચ્ચે આવકની અસમાનતા ઓછી કરવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય. કોઈ પણ વ્યક્તિ કે સમૂહના હાથમાં સંપત્તિ કેન્દ્રિત થયેલી ન હોય. સૌને સ્વસ્થ અને ગૌરવપૂર્વક વિકાસની તકો સગવડો પ્રાપ્ત થાય જે દ્વારા સામાજિક કલ્યાણ સાધવાનું અને ગરીબ તબક્કાના ભેદોનો નાબૂદ કરીને લોકોનું જીવન ધોરણ ઊંચું આવે તેવો સામાજિક અને આર્થિક કલ્યાણ સાધવાનો પ્રયત્ન કરવા બંધારણમાં રાજ્યોને માર્ગદર્શન આપેલું છે. સામાજિક બંધારણ છે, સમાજવાદી જે આધારસ્તંભ છે એમાં દરેક લોકોને સમાન ન્યાય મળી રહે એ માટે લોકોનું જીવન ધોરણ ઊંચું આવે એ માટે ખાસ કરીને અહીંયા આગળ જે વસ્તુ બંધારણમાં માર્ગદર્શન આપેલું છે તેથી બંધારણ અને સામાજિક દસ્તાવેજ છે. આવી રીતે અહીંયા આપણે સમાજવાદી જે આધારસ્તંભ એ લોકોને એટલું મહત્વ રહ્યું. ત્યાર પછી છે ત્રીજો પોઈન્ટ, બિન સાંપ્રદાયિકતા. બિન સાંપ્રદાયિકતા છે એમાં 1976 ના 42 માં બંધારણીય સુધારાના આમુખમાં બિન સાંપ્રદાયિક શબ્દ ઉમેરવામાં આવ્યો છે. 1976 માં 42 માં અને પણ અહીંયા આગળ પણ 42 માં સુધારામાં બિન સાંપ્રદાયિક છે. સામાજિક સમાજવાદી શબ્દ છે એ પણ 42 માં સુધારામાં શબ્દ ઉમેરવામાં આવ્યો છે. એવી જ રીતે બિનસાહિત સાંપ્રદાયિક એટલે કે કોઈ પણ ધર્મમાં માનવા વાળો વ્યક્તિ છે એ આમાં પોતાની વાત કરી શકે. ભારત અને એક છે ભારત દેશ છે આપણે ધર્મ નિરપેક્ષ એટલે કે દરેક દેશમાં માનનારો દરેક ધર્મમાં માનનારો દેશ છે. બિન સાંપ્રદાયિક એટલે સેક્યુલર એટલે કે રાજ્ય છે આપણું એ દરેક ધર્મના લોકો આપણા દેશમાં વસવાટ કરે છે. જે વસ્તુમાં આપણે જોઈએ કે બંધારણીય જોગવાઈ મુજબ ભારત રાજ્ય ધાર્મિક રાજ્ય બની શકે નહીં. કોઈ પણ એક ધર્મને અનુકૂળ આવે એ વસ્તુ અહીંયા આગળ પોસિબલ નથી. ભારતના રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી કારણ કે ભારત છે બધા જ ધર્મના બધા જ દેશના બધા જ અલગ અલગ જાતિના અલગ અલગ જ્ઞાતિના લોકોને સમાવેશ કરે છે. તેથી ધર્મની બાબતમાં રાજ્ય કોઈ દખલગીરી કરશે નહીં. તેથી રાજ્ય કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિને ટેકો આપી શકે નહીં. કોઈ પણ ધર્મનું કાર્ય હોય ત્યારે રાજ્ય એમાં કાંઈ પણ ટેકો પણ નથી આપતા અને કોઈ દખલગીરી પણ કરતા નથી. આમ રાજ્ય કોઈ પણ બિન સાંપ્રદાયિક એટલે કે ધર્મનિરપેક્ષ પ્રવૃત્તિઓ સાથે ધર્મને જોડી શકે નહીં. આમ જોઈએ તો આપણો દેશ છે એ ખાસ કરીને દરેક ધર્મના લોકોને સમાવેશ કરે એવો દેશ છે. કોઈ પણ દેશના નાગરિકને કોઈ પણ ઈચ્છા અનુસાર ગમે તે ધર્મ પાળવાની સ્વતંત્રતા હોય છે. આમ રાજ્ય ધર્મ કે સંપ્રદાયના નામે કોઈ પણ નાગરિકને પક્ષપાત ભેદભાવ રાખી શકે નહીં. આપણા દેશમાં જોઈએ ભારત દેશ છે એ બધા જ ધર્મોને સમાવેશ કરવા એટલે કરવા વાળો દેશ છે. તેને જાહેર નોકરી કે રાજકીય અધિકારો ભોગવવાની પણ સમાન હક છે એને સમાન તક પૂરી પાડવામાં આવે છે. આમ વાત બિન સંપ્રદાયિક કરતા એ બંધારણનું મૂળ તત્વ અને લોકશાહીનું અનિવાર્ય લક્ષણ ગણાય છે. બિન સાંપ્રદાયિકતા છે કે દરેક લોકોને અહીંયા આગળ સમાવેશ કરે છે એટલે સર્વધર્મ સૌદ્રષ્ટિ સર્વધર્મ સૌદ્રષ્ટિથી દરેક લોકોને જોવામાં આવે છે. તેમજ સર્વધર્મ સમભાવ એટલે કે દરેક લોકોનો સરખો ભાવ અને દરેક લોકો ધર્મ જે પાળે છે દરેક લોકો જે ધર્મ પાળતા લોકો છે એની સાથે સમદ્રષ્ટિથી સરખી દ્રષ્ટિથી જોવામાં આવે છે. કોઈ પણ હિન્દુ હોય મુસ્લિમ હોય શીખ હોય ઈસાઈ હોય પારસી હોય આપણા દેશમાં દરેક લોકોને સરખો ન્યાય આપવામાં આવે છે.
આવે છે, એટલે જ આપણે આપણા દેશમાં બધી જાહેર રજાઓ પણ એ જ રીતે આપણે બકરી ઈદની પણ રજા હોય, કૃષ્ણ જન્માષ્ટમી એટલે કે જન્માષ્ટમીની પણ રજા હોય, દિવાળીની પણ રજા હોય અને પારસીની હોય ત્યારે પણ રજા હોય. એનું કારણ જ આ છે કે આપણા દેશમાં દરેક નાગરિકને દરેક ધર્મમાં પાળતા લોકોનો સરખો ન્યાય આપવામાં આવે છે. આમ જોઈએ તો આપણા દેશને સર્વધર્મ સમદ્રષ્ટિ અને સર્વધર્મ સમભાવના સિદ્ધાંતને ભરેલ ભારતીય બંધારણમાં કોઈ ધર્મને રાજ્યમાં ઉત્તેજન આપવામાં આવશે નહીં એવું વ્યક્ત થયેલું છે. વ્યક્તિને પોતાની ધાર્મિક માન્યતા આસ્થા શ્રદ્ધા રાખવા તેના પ્રચાર અને પ્રસાર કરવાની નાગરિકના અધિકારને રાજ્યનો કોઈ પ્રતિબંધ કે અવરોધ નથી. પોતાના વ્યક્તિ પોતાના ધર્મમાં માનતી હોય, જે ધર્મને જે માર્ગમાં ભરેલી હોય એના પ્રચાર અથવા પ્રસાર માટે પણ રાજ્ય કોઈ જ નિરપેક્ષ એમાં પ્રતિબંધ કે અવરોધ લાવતી નથી. આમ બંધારણના ત્રણ જે આધારસ્તંભ છે એના વિશે આપણે